સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાની છે જે સમાજ કલ્યાણ પોર્ટલ છે તેનામાં માનવ ગરિમા યોજનાનું ફોર્મ ભરાય છે, તો તે યોજનાનું ફોર્મ ભર્યા પછી તે અરજીની સ્થિતિ જાણવાની છે, તો અરજીનું સ્ટેટસ ચેક કેવી રીતે કરવાની તેની વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ વિડીયાને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. તો મિત્રો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જવાનું છે અને તમે જોઈ શકો છો કે અલગ અલગ નોટિફિકેશનો પણ જોવા મળે છે. તો તમારે સ્ટેટસમાં ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરવાનું છે, નીચે સ્ક્રોલ કરતા રહેવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે યોર એપ્લિકેશન સ્ટેટસ છે, તેના પર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી તમારે અરજી નંબર અને જન્મ તારીખનો ઓપ્શન આવે છે, તેમાં અરજી નંબર નાખવાનો છે તેમજ જન્મ તારીખ નાખવાનું છે. હું આ અરજી નંબર નાખી દઉં છું, તો તમે જોઈ શકો છો કે અરજી નંબર અહીંયા પેસ્ટ કરી દઉં છું મિત્રો. અને ત્યાર પછી અરજી નંબર તમારા મોબાઈલમાં SMSમાં હશે પણ અને ઈમેલ આઈડીમાં પણ આવ્યું હશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હું અહીંયા અરજી નંબર નાખ્યા પછી જન્મ તારીખ નાખું છું. તો જન્મ તારીખ નાખું ત્યાર પછી સ્થિતિ મિત્રો માનવ ગરિમા યોજના ફોર્મ કેટલે પહોંચ્યું તે ચેક થઈ જશે મિત્રો. ત્યાર પછી જન્મ તારીખ નાખ્યા પછી સ્થિતિ જુઓ તેના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી અરજીનો સ્ટેટસ જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો કે મારી અરજીનો સ્ટેટસ તમને જોવા મળે છે. પહેલાં મેં સબમિટ કરેલું છે, ત્યાર પછી કાર્યવાહી સારું આગળ મોકલેલ છે મિત્રો અને મારી અરજી મંજૂર થઈ ગઈ છે. તો મિત્રો તમે આ રીતે અરજીનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. તો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો મિત્રો અને બીજા આવા વિડીયો લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં.